હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે એડવાન્સ કોસ્ટ એકાઉન્ટિંગમાં તમારી જે બીજું ચેપ્ટર છે તેનો દાખલો જે 2020માં પૂછવામાં આવ્યો હતો બીજો, તો તમારી જે બીજો દાખલો પૂછવામાં આવ્યો હતો 2020માં પરબ મેન્યુફેક્ચર્સ લિમિટેડ કરીને, તો આનું આપણે સોલ્યુશન કરાયેલું છે. આ દાખલો તમારે વેચાણ મૂલ્ય વિચલનની પદ્ધતિનો છે. તો આની અથવામાં તમારે જે બીજો દાખલો પૂછવામાં આવ્યો હતો સોમનાથ લિમિટેડવાળો, આજે આપણે આનું સોલ્યુશન કરવાના છીએ. તો આ દાખલો તમારે વેચાણગારા વિચલન પદ્ધતિનો છે, એટલે કે અત્યાર સુધી આપણે જેટલા દાખલાનું સોલ્યુશન કરાવ્યું તે બધા વેચાણ મૂલ્ય વિચલનની પદ્ધતિના હતા. તો આજે આપણે જે દાખલાનું સોલ્યુશન કરાવવાના છીએ તે વેચાણગારા કે નફાગારાની જે પદ્ધતિ છે તેના છે. આપણે જે વેચાણને લગતા વિચલનોની મુખ્ય બે પદ્ધતિ છે, એક તો વેચાણ મૂલ્યની પદ્ધતિ અને બીજી વેચાણગારાની પદ્ધતિ. તો આજે આપણે જે બીજી પદ્ધતિ છે વેચાણગારાની પદ્ધતિ, તેનો જે દાખલો પૂછવામાં આવ્યો હતો 2020માં તેનું સોલ્યુશન આપણે કરવાના છીએ. તો સૌ પ્રથમ આપણે રકમ જોઈ લઈએ, ત્યારબાદ તેનું સોલ્યુશન કરીએ. તો આપણને રકમમાં આપેલું છે કે સોમનાથ લિમિટેડ નીચેની માહિતી પૂરી પાડે છે. તો સૌ પ્રથમ આપણને ઉત્પાદન આપેલું છે, એટલે કે એ બી અને સી ત્રણ પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે. ત્યાર પછી અંદાજપત્રીય જથ્થો આપણને એકમોમાં આપેલો છે, એટલે કે પ્રમાણ જથ્થો આપેલો છે વસ્તુ એનો 200, વસ્તુ બીનો 400 અને વસ્તુ સીનો 1000. તો આનો ટોટલ કરીશું તો આપણને કુલ પ્રમાણ જથ્થો 1600 એકમોનો મળશે. ત્યાર પછી આપણને એકમ દીઠ પડતર કિંમત આપેલી છે 10 રૂપિયા, 5 રૂપિયા અને 1 રૂપિયા. અને ત્યાર પછી આપણને એકમ દીઠ વેચાણ કિંમત પણ આપેલી છે 15 રૂપિયા, 8 રૂપિયા અને 2 રૂપિયા. ત્યાર પછી આપણને ખરેખર જથ્થો આપેલો છે એકમોમાં 160, 240 અને 400 એકમો. આ ત્રણેય ટોટલ કરીશું તો આપણને કુલ ખરેખર જથ્થો મળશે 800 એકમોનો. અને આપણને ખરેખર એકમ દીઠ વેચાણ કિંમત પણ આપેલી છે 15 રૂપિયા, 9 રૂપિયા અને 1.80 રૂપિયા. ત્યાર પછી આપણને અહીં જણાવવામાં આવેલું છે કે ઉપરની માહિતી પરથી આપણે વેચાણગારા વિચલન, વેચાણગારા કિંમત વિચલન, વેચાણગારા જથ્થા વિચલન, વેચાણગારા મિશ્રણ વિચલન અને વેચાણગારા પેટા જથ્થા કે પેટા વપરાશ વિચલન, તો ટોટલ 5 વિચલનની આપણે ગણતરી કરવાની છે. તો આ પદ્ધતિ એ તમારી જે વેચાણ મૂલ્ય વિચલનની પદ્ધતિ છે તેની જેવી જ છે. તેમાં પણ 5 વિચલન હતા અને આમાં પણ 5 વિચલન છે. તેમાં જે સૂત્ર આવતા તે સૂત્ર આમાં આવશે, પણ થોડોક ફેરફાર આવશે. તો તે આપણે જોઈશું શું ફેરફાર આવશે. અને બીજી એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની કે જ્યારે તમને દાખલામાં ફક્ત એવી સૂચના આપવામાં આવી હોય કે વેચાણને લગતા વિચલનોની ગણતરી કરો, તો ત્યારે આપણને ખ્યાલ કઈ રીતે આવે કે આ વેચાણ મૂલ્ય વિચલનની પદ્ધતિ છે કે વેચાણગારા વિચલનની. તો તે માટે તમારે રકમમાં જોવાનું. તમને જો રકમમાં ફક્ત પ્રમાણ કિંમત અને ખરેખર વેચાણ કિંમત આ બે જ વસ્તુ આપેલી હોય તો ત્યારે તે દાખલો આપણે વેચાણ મૂલ્ય વિચલનની પદ્ધતિએ ગણવાનો. પરંતુ જ્યારે આપણે દાખલામાં આ પ્રમાણ કિંમત અને ખરેખર કિંમત આપી હોય અને તેની સાથે આપણને આ એકમ દીઠ પડતર કિંમત પણ આપી હોય, તો ત્યારે તે દાખલો આપણે વેચાણગારા વિચલનની પદ્ધતિએ ગણવાનો. તો આ એક ખાસ બાબત ધ્યાનમાં રાખવાની. તો આપણને આ દાખલામાં વેચાણ એકમ દીઠ પડતર કિંમત આપેલી છે, તો માટે આપણે આ દાખલો વેચાણગારા વિચલનનો પદ્ધતિએ ગણતરી કરવાનો થશે. તો ચાલો આનું સોલ્યુશન કરીએ. તો સૌ પ્રથમ આપણે જ્યારે પણ દાખલાની ગણતરી કરીએ તો સૌ પ્રથમ આપણે કુલ પ્રમાણ જથ્થો અને કુલ ખરેખર જથ્થો ધ્યાનમાં લઈશું. તો આ દાખલામાં આપણને કુલ પ્રમાણ જથ્થો અને કુલ ખરેખર જથ્થો બંને અલગ અલગ આપેલા છે, તો માટે આપણે આ દાખલામાં સુધારેલ પ્રમાણ જથ્થાની ગણતરી કરવી પડશે. ત્યાર પછી આપણે જ્યારે પણ વેચાણગારા વિચલનની પદ્ધતિએ ગણતરી કરીએ ત્યારે આપણે હંમેશા દાખલામાં એકમ દીઠ પ્રમાણ નફાની ગણતરી કરવાની થશે. તો એકમ દીઠ પ્રમાણ નફો આપણને કઈ રીતે મળશે, તો એકમ દીઠ વેચાણ કિંમત છે તેમાંથી આપણે પડતર કિંમત બાદ કરશું તો આપણને એકમ દીઠ પ્રમાણ નફો મળશે. તેવી જ રીતે એકમ દીઠ ખરેખર નફો આપણે શોધવો હોય તો એકમ દીઠ વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત કરીશું તો આપણને ખરેખર એકમ દીઠ પ્રમાણ નફો મળશે. તો ચાલો સૌ પ્રથમ આપણે આ એકમ દીઠ નફાની ગણતરી કરીએ. તો વેચાણગારા વિચલનની પદ્ધતિમાં સૌ પ્રથમ તમારે દરેક દાખલામાં એકમ દીઠ નફાની ગણતરી કરવાની થશે. તો સૌ પ્રથમ આપણે એકમ દીઠ પ્રમાણ નફાની ગણતરી કરીએ, ત્યાર પછી આપણે એકમ દીઠ ખરેખર નફાની ગણતરી કરીશું. તો એકમ દીઠ પ્રમાણ નફાની ગણતરી કરવા માટે સૌ પ્રથમ આપણે વસ્તુ લખીશું એ બી સી ત્રણ પ્રકારની વસ્તુ છે. ત્યાર પછી આપણને જે દાખલામાં એકમ દીઠ પ્રમાણ કિંમત આપેલી છે
તો આપણને દાખલામાં એકમ દીઠ પ્રમાણ કિંમત આપેલી છે, વસ્તુ એ ની 15 રૂપિયા, વસ્તુ બી ની 8 રૂપિયા અને વસ્તુ સી ની 2 રૂપિયા. તો તે આપણે લખીશું 15 રૂપિયા, 8 રૂપિયા અને 2 રૂપિયા. ત્યાર પછી આપણને એકમ દીઠ પડતર કિંમત પણ આપેલી છે, તો એકમ દીઠ પડતર કિંમત 10 રૂપિયા, 5 રૂપિયા અને 1 રૂપિયો છે. તો તે આપણે લખી દઈશું 10 રૂપિયા, 5 રૂપિયા અને 1 રૂપિયા. તો એકમ દીઠ પ્રમાણ કિંમત એટલે કે એકમ દીઠ વેચાણ કિંમતમાંથી એકમ દીઠ પડતર કિંમત આપણે બાદ કરીશું, તો આપણને એકમ દીઠ પ્રમાણ નફો મળશે. તો 15 રૂપિયા માઇનસ 10 રૂપિયા તો 5 રૂપિયા આવશે. ત્યાર પછી 8 રૂપિયા માઇનસ 5 રૂપિયા તો એકમ દીઠ નફો 3 રૂપિયા આવશે. ત્યાર પછી 2 રૂપિયા માઇનસ 1 રૂપિયો તો 1 રૂપિયો આપણને મળશે એકમ દીઠ નફો વસ્તુ સી માટેનો. તો આ થઈ પ્રમાણ નફાની ગણતરી. તો હવે આપણે આ રીતે ખરેખર નફાની ગણતરી કરીશું એકમ દીઠ. તો સૌપ્રથમ વસ્તુ લખીશું એ બી સી, ત્યાર પછી એકમ દીઠ જે ખરેખર વેચાણ કિંમત આપેલી છે આપણને 15 રૂપિયા, 9 રૂપિયા અને 1.80 રૂપિયા, તો તે આપણે લખીશું 15 રૂપિયા, 9 રૂપિયા અને 1.80 રૂપિયા. ત્યાર પછી એકમ દીઠ પડતર કિંમત, તો આપણને અહીં દાખલામાં અંદાજપત્રીય એકમ દીઠ પડતર એટલે કે એકમ દીઠ પ્રમાણ પડતરની કિંમત આપેલી છે. ખરેખર એકમ દીઠ પડતર કિંમત આપણને આ દાખલામાં આપવામાં આવી નથી. તો જ્યારે આપણને દાખલામાં ખરેખર એકમ દીઠ પડતર કિંમત આપવામાં ન આવી હોય, ફક્ત એકમ દીઠ પ્રમાણ પડતર કિંમત આપવામાં આવેલી હોય, તો જે એકમ દીઠ પ્રમાણ પડતર છે તે જ આપણી ખરેખર એકમ દીઠ પડતર ગણાશે. તો માટે આપણે આને ધ્યાનમાં લઈશું એકમ દીઠ પ્રમાણ પડતરને. તો 10 રૂપિયા, 5 રૂપિયા અને 1 રૂપિયા, તો 10 રૂપિયા, 5 રૂપિયા અને 1 રૂપિયો. તો આ એકમ દીઠ ખરેખર વેચાણ કિંમતમાંથી એકમ દીઠ પડતર કિંમત બાદ કરીશું તો આપણને ખરેખર એકમ દીઠ નફો મળશે. તો વસ્તુ એ માટે 5 રૂપિયા, વસ્તુ બી માટે 4 રૂપિયા અને વસ્તુ સી માટે 0.80 રૂપિયા મળશે. ત્યાર પછી આપણે સુધારેલ પ્રમાણ જથ્થાની ગણતરી કરીશું, કારણ કે આપણને કુલ પ્રમાણ જથ્થો 1600 એકમોનો અને કુલ ખરેખર જથ્થો 800 એકમોનો બંને અલગ અલગ છે. તો માટે આપણે સુધારેલ પ્રમાણ જથ્થાની ગણતરી કરવી પડશે. તો સુધારેલ પ્રમાણ જથ્થાની ગણતરી કરવા માટેનું આ એક જ સૂત્ર છે કે સુધારેલ પ્રમાણ મિશ્રણ બરાબર કુલ ખરેખર વેચાણ જથ્થો ગુણ્યા જે તે વસ્તુનો પ્રમાણ જથ્થો અને છેદમાં કુલ પ્રમાણ જથ્થો. આપણે કોઈપણ પદ્ધતિએ દાખલાની ગણતરી કરતા હોય તો સુધારેલ પ્રમાણ મિશ્રણ માટેનું આ જ સૂત્ર ધ્યાનમાં લેવાનું. તો સૌપ્રથમ આપણે વસ્તુ એ માટે જોઈએ તો કુલ ખરેખર વેચાણ જથ્થો એટલે કે જે આપણને ખરેખર જથ્થો આપેલો છે વસ્તુ એ બી સીનો, તેનો કુલ ટોટલ કરીશું તો કુલ ખરેખર જથ્થો આપણો થશે 800 એકમોનો. તો 800 એકમો આવશે જે તે વસ્તુનો પ્રમાણ જથ્થો. તો આપણે વસ્તુ એ માટે ગણતરી કરીએ છીએ તો વસ્તુ એનો પ્રમાણ જથ્થો 200 આવશે અને કુલ પ્રમાણ જથ્થો એટલે કે વસ્તુ એ બી સીનો ટોટલ કરીશું તો આપણને કુલ પ્રમાણ જથ્થો 1600 એકમોનો મળશે. તો 1600 એકમો આવશે કુલ પ્રમાણ જથ્થો. તો આપણને સૌપ્રથમ વસ્તુ એ માટે સુધારેલ પ્રમાણ મિશ્રણ 100 એકમોનો મળશે. તેવી જ રીતે વસ્તુ બી માટે આપણે જોઈએ તો કુલ ખરેખર વેચાણ જથ્થો 800, વસ્તુ બી માટેનો પ્રમાણ જથ્થો આપણને આપેલો છે 400 અને કુલ પ્રમાણ જથ્થો 1600, તો 200 એકમો મળશે. તેવી જ રીતે વસ્તુ સી માટે કુલ ખરેખર વેચાણ જથ્થો 800, વસ્તુ બી માટેનો પ્રમાણ જથ્થો 1000 અને કુલ પ્રમાણ જથ્થો 1600 એકમો, તો આપણને 500 એકમો મળશે વસ્તુ સી માટેના. તો આ રીતે આપણે સુધારેલ પ્રમાણ મિશ્રણની ગણતરી કરવાની છે. તો તમે જ્યારે વેચાણગાળા વિચલનની પદ્ધતિએ ગણતરી કરશો તો તમારે દરેક દાખલામાં એકમ દીઠ પ્રમાણ નફો અને એકમ દીઠ ખરેખર નફો આ બંનેની ગણતરી કરવાની થશે. ત્યાર પછી તમારે લગભગ સુધારેલ પ્રમાણ મિશ્રણની ગણતરી કરવાની પણ થશે જો કુલ પ્રમાણ જથ્થો અને કુલ ખરેખર જથ્થો અલગ અલગ હશે તો. તો આટલી ગણતરી સૌપ્રથમ તમારે કરવાની થશે દરેક દાખલામાં. ત્યાર પછી આપણે જે વિચલનની ગણતરી કરવાનું કીધું છે તેની આપણે ગણતરી કરીએ. તો આપણને 5 વિચલનની ગણતરી કરવાનું કીધું છે, વેચાણગાળા વિચલન, વેચાણગાળા કિંમત વિચલન, વેચાણગાળા જથ્થા વિચલન, વેચાણગાળા મિશ્રણ વિચલન અને વેચાણગાળા પેટા વપરાશ કે પેટા જથ્થા વિચલન. તો આની ગણતરી કરીએ. તો સૌપ્રથમ આપણે વેચાણગાળા વિચલનની ગણતરી કરીશું. તો તેનું સૂત્ર આપણે મૂકીશું કે ખરેખર વેચાણ જથ્થો ગુણ્યા એકમ દીઠ ખરેખર નફો માઇનસ પ્રમાણ વેચાણ જથ્થો ગુણ્યા એકમ દીઠ પ્રમાણ નફો. તો આપણે જે આ ચેપ્ટરનો પાર્ટ 1 કરીને વિડીયો મૂકેલો છે તેમાં વાત કરેલી છે આ બધા સૂત્ર વિશેની, અને વેચાણ મૂલ્ય વિચલનની પદ્ધતિ અને વેચાણગાળા વિચલનની પદ્ધતિ વચ્ચે શું તફાવત છે તેની પણ વાત કરેલી છે. તો તે તમે જોઈ લેજો. તો આપણે જોઈએ તો વેચાણગાળા વિચલનની પદ્ધતિ છે
તો તેમાં આપણે એકમ દીઠ ખરેખર નફાને ધ્યાનમાં લઈશું, અને જે વેચાણ મૂલ્ય વિચલનની પદ્ધતિ હતી તેમાં આપણે ખરેખર વેચાણ જથ્થો ગુણ્યા ખરેખર કિંમત કરતા હતા, અને પ્રમાણ વેચાણ જથ્થો ગુણ્યા પ્રમાણ કિંમત કરતા હતા. તો આપણે વેચાણગાળા વિચલનની પદ્ધતિમાં આ ખરેખર વેચાણ જથ્થો ગુણ્યા ખરેખર નફો આવશે, અને પ્રમાણ વેચાણ જથ્થો ગુણ્યા પ્રમાણ નફો આવશે. તો આટલો જ તફાવત છે. જ્યારે વેચાણ મૂલ્ય વિચલનની પદ્ધતિ છે તેમાં પાંચ વિચલનની જે ગણતરી કરતા હતા તે જ પાંચ વિચલનની ગણતરી અહીં કરવાની છે. તેમાં જે આપણે સૂત્ર આવતા હતા તો તેમાં જે જે જગ્યાએ આપણે પ્રમાણ કિંમત કે ખરેખર કિંમત ધ્યાનમાં લેતા હતા તો તેની જગ્યાએ આ દાખલામાં આપણે ફક્ત ખરેખર નફો કે પ્રમાણ નફાને ધ્યાનમાં લેવાનો છે. એટલે કે વેચાણગાળાની ગણતરી કરતી વખતે હંમેશા આપણે નફાને ધ્યાનમાં લઈશું. તો ચાલો આપણે આની ગણતરી કરીએ. તો વસ્તુ એ માટે આપણે જોઈએ તો ખરેખર વેચાણ જથ્થો અને એકમ દીઠ ખરેખર નફો. તો વસ્તુ એ માટે આપણે જોઈએ તો ખરેખર વેચાણ જથ્થો 160 એકમોનો આવશે, 160 એકમો, અને ખરેખર એકમ દીઠ નફો. તો ખરેખર એકમ દીઠ નફાની આપણે ગણતરી કરેલી છે. ખરેખર એકમ દીઠ નફો 5 રૂપિયા આવશે. તો 5 રૂપિયા. ત્યાર પછી પ્રમાણ વેચાણ જથ્થો. તો પ્રમાણ વેચાણ જથ્થો આપણને દાખલામાં આપેલો છે 200 એકમોનો. તો 200 એકમો આવશે. અને એકમ દીઠ પ્રમાણ નફો તો તેની આપણે ગણતરી કરેલી છે. તો આ તે આપણે 5 રૂપિયા આવશે. તો સૌ પ્રથમ વસ્તુ એ માટે આપણે જોઈએ તો 160 એકમો ગુણ્યા 5 રૂપિયા એકમ દીઠ નફો તો 800 મળશે આપણને, અને તેવી જ રીતે 200 ગુણ્યા 5 રૂપિયા તો 1000. એટલે કે 800 માઇનસ 1000 કરીશું તો આપણને પ્રતિકૂળ એટલે કે માઇનસ 200 મળશે. તેવી જ રીતે વસ્તુ બી માટે આપણે ગણતરી કરીએ તો ખરેખર વેચાણ જથ્થો આપણને દાખલામાં આપેલો છે 240 એકમોનો, આપણને દાખલામાં આપેલો છે. તો 240 એકમો આવશે ખરેખર નફો. તો ખરેખર નફાની આપણે ગણતરી કરેલી છે 4 રૂપિયા. તો તે આવશે. તેવી જ રીતે પ્રમાણ વેચાણ જથ્થો. તો પ્રમાણ વેચાણ જથ્થો 400નો છે, અને પ્રમાણ નફો. તો પ્રમાણ નફો એકમ દીઠ આપણે જે ગણતરી કરી 3 રૂપિયા વસ્તુ બી માટે, તો તે આવશે. ત્યાર પછી આપણે જોઈએ તો 240 એકમો ગુણ્યા 4 રૂપિયા તો 960 મળશે, અને 400 એકમો ગુણ્યા 3 રૂપિયા તો 1200 મળશે. તો 960 માઇનસ 1200 કરીશું તો આપણને માઇનસ 240 મળશે, એટલે કે પ્રતિકૂળ મળશે. તેવી જ રીતે વસ્તુ સી માટે આપણે જોઈએ તો ખરેખર વેચાણ જથ્થો આપણને આપેલો છે 400 એકમોનો. તો 400 એકમો આવશે, અને તેની એકમ દીઠ નફો આપણે જે ખરેખર એકમ દીઠ નફો છે તે આપણને 0.80 મળશે. તો આપણે તે લખીશું 0.80. તેવી જ રીતે પ્રમાણ વેચાણ જથ્થો. તો પ્રમાણ વેચાણ જથ્થો 1000 આવશે, અને પ્રમાણ નફો. તો પ્રમાણ નફો આપણે જે ગણતરી કરી વસ્તુ સી માટે 1 રૂપિયો તો તે આવશે. તો 400 એકમો ગુણ્યા 0.80 તો આપણને 320 મળશે, અને 1000 ગુણ્યા 1 એટલે કે 1000 મળશે. તો 320 માઇનસ 1000 કરીશું તો આપણને પ્રતિકૂળ 680 મળશે. તો ત્રણેય વસ્તુ એ બી સી ત્રણેય માટે આપણને વેચાણગાળા વિચલન પ્રતિકૂળ મળશે. તો ત્રણેયને આપણે ટોટલ કરીશું તો આપણને કુલ વેચાણગાળા વિચલન માઇનસ 1120 મળશે. ત્યાર પછી આપણે જે બીજું વિચલન છે વેચાણગાળા કિંમત વિચલન તેની ગણતરી કરીશું. તો તે માટેનું સૂત્ર આવશે કે ખરેખર વેચાણ જથ્થો કૌંસમાં એકમ દીઠ ખરેખર નફો માઇનસ એકમ દીઠ પ્રમાણ નફો. તો જે વેચાણ મૂલ્ય વિચલનની પદ્ધતિ છે તેમાં વેચાણ કિંમત માટેનું સૂત્ર શું હતું કે ખરેખર વેચાણ જથ્થો કૌંસમાં ખરેખર કિંમત માઇનસ પ્રમાણ કિંમત. તો અહીં આપણે કિંમતની જગ્યાએ નફો ધ્યાનમાં લઈશું, એટલે કે ખરેખર નફો માઇનસ પ્રમાણ નફો. તો તમને જો વેચાણ મૂલ્ય વિચલનની પદ્ધતિના સૂત્ર આવડશે તો તમને વેચાણગાળા વિચલનના સૂત્ર પણ આવડશે. તો સૌ પ્રથમ આપણે વસ્તુ એ માટે ખરેખર વેચાણ જથ્થો આપણે લખીએ. તો વસ્તુ એ માટેનું 160 એકમ, વસ્તુ બી માટે 240, અને વસ્તુ સી માટે 400 એકમો. તો સૌ પ્રથમ આપણે ત્રણેય વસ્તુ માટેના એકમો લખીશું ખરેખર 160 એકમો, 240 અને 400 એકમો. ત્યાર પછી એકમ દીઠ ખરેખર નફો. તો એકમ દીઠ ખરેખર નફાની આપણે ગણતરી કરી. તો એકમ દીઠ ખરેખર નફો વસ્તુ એ માટે 5 રૂપિયા, વસ્તુ બી માટે 4 રૂપિયા, અને વસ્તુ સી માટે 0.80. તો તે આપણે સૌ પ્રથમ લખી દઈએ. તો વસ્તુ એ માટે 5 રૂપિયા, વસ્તુ બી માટે 4 રૂપિયા, અને વસ્તુ સી માટે 0.80. ત્યાર પછી એકમ દીઠ પ્રમાણ નફો તો તેની પણ આપણે ગણતરી કરેલી છે, અને દરેક દાખલામાં કરવાની આવશે. તો 5 રૂપિયા, 3 રૂપિયા, અને 1 રૂપિયા. તો એકમ દીઠ પ્રમાણ નફો 5 રૂપિયા આવશે, વસ્તુ એ માટે 2 માટે 3 રૂપિયા,
અને વસ્તુ સી માટે એક રૂપિયા આવશે. ત્યાર પછી આપણે જોઈએ તો વસ્તુ એ માટે પાંચ રૂપિયા માઇનસ પાંચ રૂપિયા તો આપણને શૂન્ય મળશે. તો વસ્તુ એનો વેચાણકારક કિંમત વિચલન શૂન્ય મળશે આપણને. ત્યાર પછી વસ્તુ બી માટે આપણે જોઈએ તો ચાર રૂપિયા માઇનસ ત્રણ રૂપિયા તો એક રૂપિયો વધશે. તો બસો ચાલીસ એકમ ગુણ્યા એક રૂપિયો તો બસો ચાલીસ મળશે. ત્યાર પછી વસ્તુ સી માટે જોઈએ તો ઝીરો પોઈન્ટ એંસી માઇનસ એક રૂપિયો તો ઝીરો પોઈન્ટ વીસ મળશે આપણને પ્રતિકૂળ. તો ચારસો એકમો અને ઝીરો પોઈન્ટ વીસ તો માઇનસ એંસી રૂપિયા મળશે. ત્યાર પછી આપણે બસો ચાલીસ અનુકૂળ છે તેમાંથી પ્રતિકૂળ બાદ કરીશું એંસી તો આપણને અનુકૂળ મળશે એકસો સાઠ. એટલે કે કુલ વેચાણગારા કિંમત વિચલન આપણને એકસો સાઠ મળશે. ત્યાર પછી આપણે વેચાણગારા જથ્થા વિચલનની ગણતરી કરીશું. તો તે માટેનું સૂત્ર આવશે કે એકમ દીઠ પ્રમાણ નફો કૌંસમાં ખરેખર વેચાણ જથ્થો માઇનસ પ્રમાણ વેચાણ જથ્થો. તો એકમ દીઠ પ્રમાણ નફો આપણે સૌપ્રથમ જે ગણતરી કરી ત્રણેય વસ્તુ માટે તો તે લખીશું. તો પ્રમાણ નફો આવશે પાંચ રૂપિયા વસ્તુ એનો, વસ્તુ બી માટે ત્રણ રૂપિયા અને વસ્તુ સી માટે એક રૂપિયો. ત્યાર પછી ખરેખર વેચાણ જથ્થો, તો ખરેખર વેચાણ જથ્થો આપણને રકમમાં આપેલો છે વસ્તુ એ માટે એકસો સાઠ, વસ્તુ બી માટે બસો ચાલીસ, વસ્તુ સી માટે ચારસો. તો એકસો સાઠ, બસો ચાલીસ અને ચારસો. ત્યાર પછી પ્રમાણ વેચાણ જથ્થો, તો પ્રમાણ જથ્થો આપણને આપેલો છે બસો, ચારસો અને એક હજાર. તો બસો, ચારસો અને એક હજાર આવશે. ત્યાર પછી આપણે જોઈએ તો વસ્તુ એ માટે એકસો સાઠ એકમો માઇનસ બસો એકમો તો ચાલીસ એકમો આપણને મળશે માઇનસ. ત્યાર પછી પાંચ રૂપિયા અને ચાલીસ એકમો તો બસો મળશે આપણને. વેચાણગારા જથ્થા વિચલન વસ્તુ એ માટેનું પ્રતિકૂળ મળશે. ત્યાર પછી વસ્તુ બી માટે આપણે જોઈએ તો બસો ચાલીસ એકમો માઇનસ ચારસો એકમો તો માઇનસ એકસો સાઠ એકમો મળશે. તો ત્રણ રૂપિયા ગુણ્યા એકસો સાઠ એકમો તો માઇનસ ચારસો એંસી મળશે. ત્યાર પછી વસ્તુ સી માટે જોઈએ તો ચારસો એકમો માઇનસ એક હજાર એકમો તો આપણને છસો એકમો માઇનસમાં મળશે. તો એક રૂપિયો ગુણ્યા છસો એકમો તો આપણને છસો મળશે પ્રતિકૂળ વેચાણગાળા જથ્થા વિચલન વસ્તુ સી માટે. ત્યાર પછી ત્રણેય આપણને વસ્તુ પ્રતિકૂળ મળશે. તો ત્રણેયનું ટોટલ કરીશું તો કુલ વેચાણગાળા જથ્થા વિચલન આપણને પ્રતિકૂળ એટલે કે માઇનસમાં મળશે બારસો એંસી. તો એટલી ગણતરી કર્યા બાદ હવે આપણે તાળો મેળવીશું તો આપણને ખ્યાલ આવશે કે આપણે જે ગણતરી કરી તે સાચી છે કે ખોટી. તો તાળો મેળવવા માટે સૌપ્રથમ કુલ વેચાણગાળા વિચલન બરાબર કુલ વેચાણ કિંમત વિચલન પ્લસ કુલ વેચાણગાળા જથ્થા વિચલન થવું જોઈએ. તો આપણે જોઈએ તો કુલ વેચાણગાળા વિચલન આપણને માઇનસ અગિયારસો વીસ પ્રાપ્ત થયું. તો તે આપણે લખીશું. ત્યાર પછી કુલ વેચાણગાળા કિંમત વિચલન આપણને એકસો સાઠ મળશે તો તે આપણે લખીશું. અને કુલ વેચાણગાળા જથ્થા વિચલન આપણને માઇનસ બારસો એંસી મળશે તો તે આપણે લખીશું. તો વેચાણગાળા વિચલન માઇનસ અગિયારસો વીસ આવશે, વેચાણગાળા કિંમત વિચલન કુલ એકસો સાઠ આવશે અને વેચાણગાળા જથ્થા વિચલન માઇનસ બારસો એંસી આવશે. તો એકસો સાઠ પ્લસ માઇનસ બારસો એંસી તો પ્લસ માઇનસ માઇનસ થશે એટલે કે બારસો એંસીમાંથી એકસો સાઠ બાદ કરીશું તો પ્રતિકૂળ મળશે આપણને અગિયારસો વીસ. તો બંને સાઈડ આપણને અગિયારસો વીસ અગિયારસો વીસ મળશે. તો આપણને તાળો મળી જાય છે બંને સાઈડનો. તો આ રીતે આપણને વેચાણગાળા વિચલન બરાબર વેચાણગાળા કિંમત વિચલન પ્લસ વેચાણગાળા જથ્થા વિચલન થવું જોઈએ એટલે કે આ બંનેનો ટોટલ છે તો તે આની જેટલો થવો જોઈએ વેચાણગાળા વિચલન જેટલો. ત્યાર પછી આપણે ચોથા વિચલનની ગણતરી કરીશું તો કે વેચાણગાળા મિશ્રણ વિચલન. તો તેનું સૂત્ર આવશે કે એકમ દીઠ પ્રમાણ નફો કૌંસમાં ખરેખર વેચાણ મિશ્રણ માઇનસ સુધારેલ પ્રમાણ મિશ્રણ. તો આ એકમ દીઠ પ્રમાણ નફો આપણે સૌપ્રથમ લખીશું. તો એકમ દીઠ પ્રમાણ નફાની આપણે જે ગણતરી કરી તે આવશે પાંચ રૂપિયા, ત્રણ રૂપિયા અને એક રૂપિયા. ત્યાર પછી ખરેખર વેચાણ મિશ્રણ એટલે કે ખરેખર વેચાણ જથ્થો આપણને દાખલામાં આપેલો છે એકસો સાઠ એકમ, બસો ચાલીસ એકમ અને ચારસો એકમ. ત્યાર પછી સુધારેલ પ્રમાણ મિશ્રણ તો તેની આપણે ગણતરી કરી. તો સુધારેલ પ્રમાણ મિશ્રણની આપણે જે ગણતરી કરી વસ્તુ એ માટે આપણને સો એકમો મળશે. ત્યાર પછી વસ્તુ બી માટેના બસો એકમો અને વસ્તુ સી માટેના પાંચસો એકમો. તો આ સુધારેલ પ્રમાણ મિશ્રણ આપણે લખીશું. તો વસ્તુ એ માટેના સો એકમો, વસ્તુ બી માટે બસો અને વસ્તુ સી માટેના પાંચસો એકમો આવશે સુધારેલ પ્રમાણ મિશ્રણના. તો વસ્તુ એ માટે આપણે જોઈએ તો પાંચ રૂપિયા એકસો સાઠ એકમ માઇનસ સો એકમ તો આપણને સાઠ એકમ મળશે. તો પાંચ રૂપિયા ગુણ્યા સાઠ એકમ તો ત્રણસો મળશે. ત્યાર પછી ત્રણ રૂપિયા અને બસો ચાલીસ એકમ માઇનસ બસો તો ચાલીસ એકમ મળશે આપણને. તો ત્રણ રૂપિયા ગુણ્યા ચાલીસ એકમ તો એકસો વીસ મળશે આપણને. ત્યાર પછી વસ્તુ સી માટે જોઈએ તો ચારસો એકમ માઇનસ પાંચસો એકમ તો આપણને
પ્રતિકૂળ મળશે 100 એકમ, એટલે કે માઇનસ 100 એકમ આવશે. તો 1 રૂપિયો ગુણ્યા 100 એકમ તો માઇનસ 100 મળશે વેચાણગાળા મિશ્રણ વિચલન. ત્યાર પછી આપણે પ્લસ 300 પ્લસ 120 આ બંનેનું ટોટલ કરીશું અને જે પ્રતિકૂળ છે 100 તે બાદ કરીશું તો આપણને 320 મળશે. તો આપણું કુલ વેચાણગાળા મિશ્રણ વિચલન થશે. ત્યાર પછી આપણે લાસ્ટ એટલે કે જે છેલ્લું વિચલન છે વેચાણગાળા પેટા જથ્થા વિચલન તેની ગણતરી કરીશું. તો એકમ દીઠ પ્રમાણ નફો કૌંસમાં સુધારેલ પ્રમાણ મિશ્રણ માઇનસ પ્રમાણ મિશ્રણ આવશે. તો આ વિચલન ત્યારે જ ઉદ્ભવશે જ્યારે આપણે સુધારેલ પ્રમાણ મિશ્રણની ગણતરી કરીશું. તો સૌ પ્રથમ આપણે એકમ દીઠ પ્રમાણ નફો લખીએ તો 5 રૂપિયા, 3 રૂપિયા અને 1 રૂપિયો આવશે. ત્યાર પછી સુધારેલ પ્રમાણ મિશ્રણ, તો સુધારેલ પ્રમાણ મિશ્રણની આપણે જે ગણતરી કરેલી છે વસ્તુ એ માટેના 100 એકમો, વસ્તુ બી માટેના 200 અને વસ્તુ સી માટેના 500 એકમો, તો તે જ આવશે. તો સુધારેલ પ્રમાણ મિશ્રણ આવશે વસ્તુ એ માટે 100 એકમો, વસ્તુ બી માટે 200 અને વસ્તુ સી માટે 500. ત્યાર પછી પ્રમાણ મિશ્રણ એટલે કે પ્રમાણ જથ્થો, તો પ્રમાણ જથ્થો આપણને દાખલામાં આપેલો છે વસ્તુ એ માટેના 200 એકમો, વસ્તુ બી માટે 400 અને વસ્તુ સી માટે 1000. તો વસ્તુ એ માટે 200 એકમો, વસ્તુ બી માટે 400 એકમો અને વસ્તુ સી માટે 1000 એકમો. ત્યાર પછી આપણે વસ્તુ એ માટે જોઈએ તો 100 એકમો માઇનસ 200 એકમો, તો માઇનસ 100 એકમો આપણને મળશે. તો 5 રૂપિયા ગુણ્યા 100 એકમો, તો માઇનસ 500 મળશે. ત્યાર પછી વસ્તુ બી માટે જોઈએ તો 200 એકમો માઇનસ 400 એકમો, તો માઇનસ 200 એકમો મળશે આપણને. તો 3 રૂપિયા ગુણ્યા 200 એકમો, તો 600 મળશે આપણને. ત્યાર પછી વસ્તુ સી માટે જોઈએ તો 500 એકમો માઇનસ 1000 એકમો, તો આપણને પ્રતિકૂળ 500 એકમો મળશે. તો 1 રૂપિયો ગુણ્યા 500 એકમ, તો માઇનસ 500 આપણને મળશે વેચાણગાળા પેટા જથ્થા વિચલન. તો ત્યાર પછી આપણને ત્રણેય પ્રતિકૂળ મળશે, એટલે કે ત્રણેય આપણને જે છે વસ્તુ એ બી સી ત્રણેય માટે વેચાણગાળા પેટા જથ્થા વિચલન માઇનસમાં મળશે. તો ત્રણેયનો ટોટલ કરીશું તો આપણને કુલ વેચાણગાળા પેટા જથ્થા વિચલન માઇનસ 1600 મળશે. ત્યાર પછી આપણે લાસ્ટ આનો પણ આપણે તાળો મેળવી લઈશું. તો આનો તાળો મેળવવા માટે આપણે વેચાણગાળા જથ્થા વિચલન બરાબર વેચાણગાળા મિશ્રણ વિચલન પ્લસ વેચાણગાળા પેટા જથ્થા વિચલન થવું જોઈએ. તો વેચાણગાળા જથ્થા વિચલન, તો વેચાણગાળા જથ્થા વિચલનની આપણે ગણતરી કરેલી છે. તો કુલ વેચાણગાળા જથ્થા વિચલન આપણને 1280 મળશે પ્રતિકૂળ, તો તે આપણે લખીશું 1280 આવશે પ્રતિકૂળ. ત્યાર પછી વેચાણગાળા મિશ્રણ વિચલન, તો કુલ વેચાણગાળા મિશ્રણ વિચલન આવશે 320, તો તે લખીશું 320. અને વેચાણગાળા પેટા જથ્થા વિચલન, તો કુલ વેચાણગાળા પેટા જથ્થા વિચલન માઇનસ 1600 આવશે, તો તે લખીશું. ત્યાર પછી આપણે જોઈએ તો પ્લસ માઇનસ માઇનસ થશે, એટલે કે 1600માંથી 320 આપણે બાદ કરીશું તો આપણને પ્રતિકૂળ મળશે 1280. કારણ કે પ્રતિકૂળ વધારે છે અને અને અનુકૂળ ઓછા છે, તો માટે પ્રતિકૂળમાંથી આપણે અનુકૂળ બાદ કરશું તો પ્રતિકૂળ આપણને મળશે 1280. તો 1280 માઇનસ 1280 એટલે કે બંને સાઈડ આપણને 1280 મળી જાય છે. તો આપણી ગણતરી સાચી છે, એટલે કે ટૂંકમાં વેચાણગાળા જથ્થા વિચલન બરાબર વેચાણગાળા મિશ્રણ વિચલન અને વેચાણગાળા પેટા જથ્થા વિચલન થવું જોઈએ, એટલે કે આ બંનેનો ટોટલ આની જેટલો થવો જોઈએ. તો આ તમારી જે બીજી પદ્ધતિ છે વેચાણને લગતા વિચલનોની, વેચાણગાળા વિચલન પદ્ધતિ, તે છે. તો તમને દાખલામાં વેચાણગાળા અથવા તો નફાગાળા વિચલનની પદ્ધતિ કીધું હોય તો આ જ પદ્ધતિએ તમારે દાખલો ગણવાનો છે અને આ જ પેટર્નથી તમારે દાખલો ગણવાનો છે. સૌ પ્રથમ એકમ દીઠ પ્રમાણ નફો અને ખરેખર નફાની ગણતરી કરવાની આવશે. ત્યાર પછી સુધારેલ પ્રમાણ નફાની આપણે ગણતરી કરવાની આવશે જો કુલ પ્રમાણ જથ્થો અને કુલ ખરેખર જથ્થો બંને અલગ અલગ હશે તો. ત્યાર પછી આપણે જે વિચલન છે 5 તેની આપણે ગણતરી કરવાની. તો આ દાખલાની ગણતરી પૂરી થાય છે. નેક્સ્ટ વિડીયોમાં જે આની જેવો દાખલો પૂછાયેલો છે બીજો, તેનું આપણે સોલ્યુશન કરાવીશું.